નિમેશ પાસે જઈશું એની પહેલા કુનાલ પાસેથી લઈ લે આજના સજેશન્સ ક્યાં છે કુનાલ ત્રણ કાઉન્ટર છે ત્રણ ત્રણ માં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરવાની એટલે હું સલાહ આપી રહ્યો છું અને ત્રણ ત્રણ કાઉન્ટર માં મને આવનાર દિવસો સારી મોમેન્ટમ જોવા મળી રહી છે પહેલું કાઉન્ટર આઈસીઆઈસીઆઈ બેંક ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચુક્યા છે ફ્લેગ ફોર્મેશન નું બ્રેકઆઉટ છે ઇન્ટ્રાડે ગેપ ઓફ ઓપનિંગ છે વોલ્યુમ પણ સારા એવા થયા છે લાઇકલી ચાન્સીસ છે આવનાર દિવસોમાં સારું પરફોર્મ આ કાઉન્ટર કરી શકે છે આઈસીઆઈસીઆઈ બેંક બાય કરો 811 પાસે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે 786 786 નો એસએલ મેન્ટેન કરો ટાર્ગેટ 835 નો પહેલો રહેશે 835 જો ક્રોસ કરશે 860 ગોલ્સ સુધીના ટાર્ગેટ પણ આપણને એક્સટેન્ડ થતા જોવા મળી શકે છે આઈસીઆઈસીઆઈ બેંકમાં તો પહેલો કોલ આઈસીઆઈસીઆઈ બેંક બીજો જે કોલ છે રીતિ એચડીએફસી માં છે એચડીએફસી માં પોઝિશન લોંગ કરીને ચાલવાનું છે જે પ્રમાણે અત્યારે બોટમ બનાવી છે કાઉન્ટરે મને એવું લાગે છે કે સારું એવું બાઉન્સ બેક આપણને એચડીએફસી માં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે તો 2575 અરાઉન્ડ અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે બાય કરવાની સલાહ છે 2575 પાસે 2500 નો એસએલ મેન્ટેન કરવાનો છે એસએલ થોડો મોટો છે પણ ટાર્ગેટ પણ આપણને એટલા જ હેન્ડસમ જોવા મળી શકે છે પહેલો ટાર્ગેટ 2630 નો રહેશે 2630 તો પહેલો ટાર્ગેટ હશે અને જો 2630 ક્રોસ કરશે 2722 સુધીના પણ આપણને એક્સટેન્ડેડ ટાર્ગેટ આ કાઉન્ટરમાં આવનારા દિવસમાં જોવા મળી શકે છે લાર્જ કેપ કાઉન્ટર છે એક સારી એવી રિધમ છે મને એવું લાગે છે કે આ ટાર્ગેટ આપણને એચિવ થતા જોવા મળી શકે છે અને લાસ્ટ કાઉન્ટર એફએમસીજી તરફથી છે એમાં મારો જે વ્યૂ બની રહ્યો છે એ બ્રિટાનિયાનો છે 3680 પાસે ત્યાં કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે હું કહીશ કે વેઇટ કરો માઇનર કરેક્શન માટે વેઇટ કરો જો માઇનર કરેક્શન 3650 ના લેવલ સુધી આવે છે 3650 ના લેવલ સુધી જો આવે છે તો એ લેવલ પર ખરીદારી કરીને ચાલો 3500 નો એસએલ મેન્ટેન કરવાનો છે અને ટાર્ગેટ પણ આપણને એટલા જ ઉપર જોવા મળી શકે છે 3763 પહેલો ટાર્ગેટ છે 3760 નો પહેલો ટાર્ગેટ છે અને એ બ્રેક કરે છે તો 3950 એટલે કે 3950 સુધીના પણ એક્સટેન્ડેડ ટાર્ગેટ આપણા કાઉન્ટરમાં જોવા મળી શકે છે તો ત્રણ કાઉન્ટર છે આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી બ્રિટાનિયા ત્રણ લોંગ કરીને ચાલવાની અત્યારે હાલ પૂરતી સલાહ બની રહી છે હે ડેફિનેટલી તો આ રેકમેન્ડેશન્સ તમારા માટે સ્ક્રીન પર આઈસીઆઈસીઆઈ બેંક એચડીએફસી લિમિટેડ અને બ્રિટાનિયા આગળ